હવે આગળ વાત કરીએ તો ડભોઈ દશાલાલ વાડી પાસે રહેતા 20 વર્ષીય યુવાન ઉપર કપિરાજે હુમલો કરતા વડોદરા ખાતે SSG હોસ્પિટલ ખાતે ખસેડાયો. ડભોઈ શહેરમાં વહેલી સવારથી જ કપિરાજનો આતંક. શહેરમાં ગમે તે દુકાનો અને ઘરોમાં ઘૂસી જાય છે, જેને પગલે વેપારીઓને અને રહીશો પરેશાન થઈ ગયા છે. આ અહેવાલના 5 દિવસ પહેલા પ્રસિદ્ધ થતા કપિરાજે એક યુવાનને 2 પગે અને હાથે બચકું ભરી લેતા તાત્કાલિક સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દિવસે દિવસે લાકડા ચોરોનો કટિંગના કારણે જંગલો ખલાસ થતા જંગલોમાંથી શહેર તરફ કપિરાજ ફરી રહ્યા છે, ત્યારે વન વિભાગ દ્વારા વહેલી તકે જાગૃતિ રાખે અને કપિરાજનો આતંક દૂર કરે તેવી રહીશોની માંગ છે. મળતી વિગતો અનુસાર ડભોઈ શહેરમાં ઠેર ઠેર કપિરાજનો આતંક મચી રહ્યો છે. શહેરમાં ગમે તે દુકાનો અને મકાનોમાં ઘૂસી જાય છે, જેના કારણે વેપારીઓ અને રહીશો પરેશાન થઈ ગયા છે. સમાચાર મીડિયામાં 5 દિવસ પહેલાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. આજરોજ મંગળેશ્વર મહાદેવ પાસેથી પસાર થતાં મહેન્દ્રભાઈ મહેશભાઈ તડવી, ઉંમર વરસ 20, રહેવાસી દસાલાલની વાડી પાસે રામટેકરીના ઓપ પર કપિરાજે હુમલો કરતા તેઓના બંને પગે અને હાથે બચકા ભરતા પ્રથમ સારવાર માટે ડભોઈ હોસ્પિટલમાં, ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા SMC હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે દિવસે દિવસે જંગલોમાં લાકડા ચોર દ્વારા કટિંગ કરતા હોય જંગલો ખલાસ થતાં કપિરાજો શહેર તરફ વળી રહ્યા છે, ત્યારે વન વિભાગ દ્વારા કપિરાજના આતંકથી લોકોને મુક્ત કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ડભોઈ વન વિભાગના અધિકારીઓ જાગૃત થાય અને ગામમાં રખડતા કપિરાજોને પકડે. હાલ તો એક યુવાન ભોગ બન્યું છે, ત્યારે વધુ લોકો ભોગ ન બને તે માટે વન વિભાગના અધિકારીઓ બનાવ અંગે કોઈ ચોક્કસ પ્લાન બતાવવામાં આવે તો ડભોઈના લોકોને રાહત મળી રહે. લાલભાઈ પઠિયારા, JDSTV, ડભોઈ. શું થયું છે? ડભોઈ રામ ટેકરી રહ્યા છે અમે, અને એ ભાઈ પડ્યો, એ છાપરા ઉપર હતો અને એની ઉપર વાંદરો ફૂટ્યો, એ ભાઈ નીચે બેસી દીધો, એને વાગી ઈજાઓ પામી હતી અને સયાજી હોસ્પિટલ વડોદરા આવ્યા છે અને હાથ ને પગે ફ્રેક્ચર કર્યું. કયા કયા હાથે વાગેલું છે? બે, એક હાથ ને બે પગ. કયા કયા હોસ્પિટલ આવ્યા? સયાજી હોસ્પિટલ.